ગીર સોમનાથ જિલ્લાની જામવાળા રેન્જ નીચે આવેલ ઘાટવડ ગામે વીજકરણથી નરસિંહનું મોત થયું. એક જ રેન્જમાં 3 માસના 3 સિંહોના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં આઘાત. ખેડૂત પાક બચાવતા સપડાયો ગંભીર ગુનામાં, જ્યારે સિંહોના મોતની ઘટના બહાર ન લાવવામાં આવતા કંઈક ખૂટતું હોવાના સંકેત. તાજેતરમાં સિંહોના વિવિધ કારણોસર મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે માત્ર જામવાળા રેન્જમાં જ 3 માસના 3 સિંહોના મોત નિપજ્યા છે. ઘાટવડ ગામના ખેડૂત, જે અત્યંત ગરીબીને કારણે બીજાની જમીનમાં ભગ્યા તરીકે પાક વાવતા હોય છે, તેમણે નીલગાય રોજડાના ભારે ત્રાસના કારણે ઊભો પાક નાશ થતો, જ્યારે નીલગાયને પહોંચવા અસમર્થ રહેતા ના છૂટકે તેમણે ખેતરની ફરતે રક્ષણ માટે વીજ વાયર ગોઠવેલા હતા. જ્યારે આવા રોજવાડનું ટોળું નજીક આવે એટલે કરંટનો ઝટકો મારે એટલે ટોળું નાસી જાય. જ્યારે આવો એક કરંટ આપતા વીજ વાયર પાસે બે નરસિંહો પૈકી એક 4 થી 5 વર્ષનો નરસિંહ આ વીજ કરંટનો ભોગ બનતા મોત થયું હતું. ગઈકાલે સાંજે અમારા પેટ્રોલિંગ દરમિયાન ઘાટવડના ચકદડ વિસ્તારમાં જસુભાઈ ગંભીરસિંહ ઝાલાના માલિકીની વાડીના બોર સેટા ઉપર એક સિંહ મૃત હાલતમાં જોવા મળેલ. તેની તપાસ કરતા કે ભાઈ આજુબાજુ શંકાસ્પદ લાગતા રાત આખી તપાસ કરી, સવારે જોતા એ ખેડૂતને ત્યાં શોર્ટ સર્કિટ હોય એવું જણાય આવેલું. એના અનુસંધાને અમે ડૉક્ટર વેટનરીની ટીમ બોલાવેલી સાસણથી, અને એફએસએલ ટીમને બોલાવી પીએમ રિપોર્ટ કરાવેલા. એમાં શંકાસ્પદ હતા કે તે ઘાટવડ ગામના ખેડૂત ભૂપતભાઈ ગડુભાઈ મકવાણા, જેની ઉંમર વર્ષ 35 છે, એને પૂછપરછ કરતા એમને જણાવેલ કે મેં આ સિંહ શોર્ટ સર્કિટ પર તાર રાખેલો, એને અનુસંધાનીને બધું રિહર્સલ કરીને બતાવેલું અને પોતાનો કબૂલીને ગુનો કબૂલે છે. હાલ અમારી કસ્ટડીમાં છે, બધું તપાસ ચાલે છે. આ સિંહના મૃતદેહને ઝાડપાના ઢગલામાં સંતાડવા પ્રયાસ કરવામાં આવેલો હતો, જેમની જાણ વન વિભાગને થતા સિંહના મૃતદેહની તપાસ તેઓને આસપાસ વીજ વાયર જોતા ભૂપતની આકરી પૂછપરછ કરેલી, જેમાં ભૂપતે પાક રક્ષણ માટે આ વીજ કરંટ પાથર્યાનું કબૂલેલું. સાથે પોતે સિંહનો ચાહક હોય તેમજ સિંહ આસપાસમાં ફાયદાકારક હોય કે જેથી નીલગાય કે રોજડા પાકને નુકસાન ના કરી શકે, પણ પોતાની ભૂલ તેને સમજાય તે પહેલાં એક સિંહની હત્યાનો આરોપ તેના પર લાગી ગયો અને બની ગયો સિંહ હત્યાનો અજાણતા આરોપી. વ્યક્તિમાં રોજડાનો ત્રાસ બહુ વધી ગયો, તો મેં ભાગ્ય વાયું છે ખેતીવાડીમાં, વાડ છે, તલ છે, માંડવી છે, એ ભાગીદારી કરું છું. રાત દી વાવાપું કરું તોય ખાઈ જાય છે, એટલે હું રાત દી એકલો જાગી નથી શકતો. ક્યારેક હું આવો શોર્ટનો ઉપયોગ કરું તો એમાં એકવાર એવું બન્યું કે હું ઝટકો દેવા ગયો રોજડા આવ્યા ખેતરમાં, વી પછીનું ટોળું આવ્યું, ઝટકો આપવા ગયો ત્યાં, એમાં શેર અંધારામાં ઊભો છે, એમને કાંઈ દેખાણું નહીં. એટલે મારે કોઈ શેરને મારવાની કોઈ ગણતરી નથી, મારી એવી કોઈ નિસ્બત કે મારો શેરથી તો મારે ફાયદો હતો બહુ જ, કે એ હોય તો રોજડા નહોતા આવતા, પણ આ રોજડાના હિસાબે શેર આવી ગયો ને એ આવું બની ગયું. એનામાં મને બહુ અફસોસ છે કે સિંહ મરી ગયો, એટલે એ મારે મારવાની એની કોઈ ગણતરી નથી. હાલ વન વિભાગ સઘન તપાસ ચલાવી રહ્યું છે કે તો લોખંડના તાર, વીજ કેબલ વગેરે મુદ્દા માલ પણ વન વિભાગે કબજે કર્યો છે. જ્યારે આ જ રેન્જ નીચે 3 માસમાં 3 સિંહોના મોત પણ વન વિભાગ પર સવાલો ઊભા કરે છે. જ્યારે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન વિભાગ સામે આંદોલન પણ કરાયેલ કે સિંહના મોતની ઘટના ન છુપાવાય, તેમજ સિંહોની મોતની સત્ય હકીકતો મીડિયા દ્વારા બહાર આવે. જ્યારે 2014ની શરૂઆતથી 3 સિંહોના મોત સિંહો પ્રત્યે નિષ્કાળજીના પુરાવા છે તેવી લોકમુખે ચર્ચા ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સોમનાથ.